राज्य में नवरात्रि में गरबा रमवानी मंजूरी नहीं मिली। सरकार की एसओपी बाद अमदावाद की क्लबों मोटो निर्णय कर्यो छे। कर्णावती और राजपथ क्लबे कार्यक्रम नहीं योजवा माटे निर्णय कर्यो। लोको एकत्रित थाय एवा कोई कार्यक्रम नो आयोजन करवामां नहीं आवे। हॉल के खुली जग्या में कोई पण कार्यक्रमों क्लब द्वारा नहीं योजवामां आवे। आरती माटे परमिशन आपवामां आवी होवा छतां पण आयोजन करवामां नहीं आवे। नवरात्रि दशहरा ने दिवाळी ना तमाम कार्यक्रमों रद्द करवामां आव्या। अमदावादनी जे मोटी क्लबो छे कर्णावती राजपथ सहित क्लबों निर्णय लीधो छे के कोईपण कार्यक्रम के ज्यां लोको एकत्रित थाय ए योजवामां नहीं आवे। अत्यारे हाल अमे कर्णावती क्लब जे छे त्यांथी उपस्थित छीए अने अहींयाना आप दृश्य पण जोई शको छो के नवरात्रिनुं कोईपण प्रकारनुं जे आयोजन छे ए क्लब द्वारा करवामां नथी आव्युं। कारण के जो लोको एकत्रित थाय तो पछी संक्रमण वधवानी शक्यताओ जे छे ए रहेली होय छे अने दर वर्षे ना मात्र 9 दिवसनी नवरात्रि परंतु ए सिवाय आ क्लबो द्वारा जे छे ए दशहरा सहितना कार्यक्रमनुं आयोजन करवामां विरलजी पटेल कर्णावती क्लबना डायरेक्टर छे एमनी साथे आपणे वातचीत करी रह्या छीए। विरलजी, क्या प्रकारनुं आयोजन क्लबे कर्युं छे? क्लब द्वारा गई काले जे राज्य सरकारनी जे एसओपी डिक्लेर थई छे एमां 200 માણસથી વધારે લોકો ભેગા નહીં કરી નવરાત્રી કરવાનું જે ડિક્લેર કરવામાં આવ્યું છે, પરંતુ ક્લબ મેનેજમેન્ટ દ્વારા મેમ્બરોના હિતમાં આ ડિસિઝન ઘણા સમય પહેલા ક્લબે લઈ લીધો હતો કે કારણ કે અત્યારે જે કોરોનાનું સંક્રમણનું જે ચાલી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને નવરાત્રી ત્યારબાદ થતા દશેરા અને દિવાળીનો સ્નેહમિલન આ કોઈ કાર્યક્રમ ક્લબ મેનેજમેન્ટ યોજવાનું નથી આ વર્ષે। ઓકે, શા માટે? મતલબ સભ્યો વધારે છે એના માટે કે કયા કારણો છે કે જેને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લીધો? ક્લબ મેનેજમેન્ટનું એક પ્રાયોરિટી રહી છે કે મેમ્બરોના હિતમાં ધ્યાનમાં રાખીને દરેક ડિસિઝન લેતા હોય છે। આ વખતે જે આ રીતે કોરોનાના ઇન્ફેક્શનનું જે સ્પ્રેડ થઈ રહ્યું છે તો મેમ્બરોના હેલ્થને ધ્યાનમાં રાખીને આ વર્ષે આવો કોઈ પ્રોગ્રામ ક્લબ મેનેજમેન્ટ કરવા માંગતું નથી અને આવો કોઈ રિસ્ક લેવા માટે મેનેજમેન્ટ તૈયાર નથી અત્યારે। ઓકે, અથવા તો મતલબ નવરાત્રી તો આયોજિત નહીં થાય, આરતી સહિતના કોઈ પણ કાર્યક્રમો નહીં કરો તમે આ વર્ષે? આરતીની અંદર બી અત્યારે કારણ કે કર્ણાવતી ક્લબની નવરાત્રી એક સિમ્બોલિક અને કે ફેમસ હોય છે અને કદાચ માતાજીનું બી સ્થાપન કરીએ તો એક મોટા ડોમની અંદર અમે કરતા હોય છે। એ વખતેનું કોઈ આ ટાઈપનું કોઈ આયોજન આ વખતે કરવાનું મેનેજમેન્ટ નહીં કરવાનું વિચારેલું છે અને કદાચ એવું હશે તો આસ્થાને ધ્યાનમાં રાખીને અમારે એન્ટ્રીમાં જે મંદિર છે ક્લબની અંદર ત્યાં માતાજીનું સ્થાપન કરી અને ક્લબના સ્ટાફ દ્વારા અને કોઈ ડિરેક્ટર હાજર હશે તો એના દ્વારા રેગ્યુલર આરતી કદાચ કરીશું, એ રીતનો અમે પ્રોગ્રામ કરેલો છે। તો જાહેર કાર્યક્રમ કે જ્યાં ક્લબના મેમ્બરો ઉપસ્થિત રહી શકે એ પ્રકારના કોઈ પણ કાર્યક્રમ નહીં યોજવા માટેનો નિર્ણય લીધો છે। જરૂરથી એસઓપી જે આપવામાં આવી છે ગાઈડલાઈન એની અંદર 200 માણસો સાથે આપ આરતીનું આયોજન કરી શકો છો, પરંતુ એ પ્રકારના કે જ્યાં ક્લબના મેમ્બર ઉપસ્થિત રહે એવા કોઈ પણ કાર્યક્રમ નહીં યોજાય, એટલે કે નવરાત્રિ ત્યારબાદ દશેરાનું પણ આયોજન થતું હોય છે આ ક્લબોની અંદર અને ત્યારબાદ દિવાળી પર ગેટ ટુગેધર સહિતના કાર્યક્રમો થતા હોય છે અને એ તમામ કાર્યક્રમો જે છે એ આખરે રદ રાખવામાં આવ્યા છે। સંજય પાટડિયા સાથે નરેન્દ્ર રાઠોડ, વી ટીવી।